ભારતનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને આ પ્રાચીન ઇતિહાસની આજે પણ કેટલાક અવશેષો ગવાહી આપી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા નારોલી ગામમાં ઉભેલી તુલસી પાંડવોના ઇતિહાસની ગવાહી આપી રહી છે। કહેવાય છે કે આ તુલસી 5200 વર્ષ પહેલા કુંતી માતાએ વાવી હતી અને આજે પણ આ તુલસી હયાત છે। ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલો છે તુલસીનો એક પ્રાચીન છોડ। આમ તો આ વિસ્તાર રણની કાંધીને અડીને આવેલો છે અને આ રણ પ્રદેશમાં લગભગ 5200 વર્ષથી લીલીછમ અવસ્થામાં ઊભો છે તુલસીનો એક છોડ। કહેવાય છે કે પાંડવો કુંતી માતા સાથે હસ્તિનાપુરથી અહીં આવ્યા હતા ત્યારે માતા કુંતીએ તુલસીના આ છોડને રોપ્યો હતો। તે સમયે આ વિસ્તારને રમણીક વન તરીકે ઓળખવામાં આવતું હતું। 5200 વર્ષ પહેલા વાવવામાં આવેલો આ તુલસીનો છોડ આજે પણ હયાત છે। અગાઉ આ છોડ વૃક્ષ જેટલો મોટો થયો હતો પરંતુ વર્તમાન સમયમાં આવેલા વાવાઝોડાને પગલે આ તુલસીના છોડ ઉખડી ગયા હતા અને અત્યારે માત્ર આટલા જ અવશેષો જોવા મળી રહ્યા છે। આ તુલસી મંદિર પર પૂજા કરતા પૂજારીએ આસપાસના લોકો પાસેથી દાન મેળવીને અત્યારે આ છોડના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રાચીન તુલસીના છોડની આસપાસ પ્રોટેક્શન વોલ તૈયાર કરી છે। કે આ તુલસી વાવેલી છે પાંડવોની, લગભગ આને 5200 વર્ષ થઈ ગયા છે અને આ જે માજી કુંતા અહીંયા આવેલા અને એ આ એક રમણીક વન કહેવામાં આવે છે અને જ્યારે જે પાંડવોને ત્યાંથી જે હસ્તિનાપુરથી આવ્યા હતા એટલે હસ્તિનાપુર મતલબ જ્યારે હસ્તસેન નામનો રાજા હતો અને એના હિસાબથી કરીને એ હસ્તિનાપુર નામ પડેલું હતું અને એ ત્યાંથી એ પાંડવો આવેલા અને ત્યાંથી આવીને અહીંયા એક આ તુલસી વાવેલી છે માજી કોતાની। તુલસીને સૌભાગ્યવતી મહિલાનું સૌભાગ્ય કહેવાય છે અને તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોય છે। આ ઉપરાંત તુલસી માતા ભગવાન વિષ્ણુના મહારાણી હોવાનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરેલો છે। ને સૌભાગ્યવતી અસ્ત્રોના આખું સૌભાગ્ય ચડે જને દીકરા દીકરીનો હોય અને માતાજી ખોળો ભરાવે અને તુલસી જ્યારે આની સંકત પુરાણમાં આની વાત લખેલી છે સાની સંકત પુરાણમાં જ્યારે જે સંકત પુરાણની અંદર જ્યારે તુલસીને હાથ સંભાળવાના હિસાબથી કરીને 12 વર્ષ પવિત્ર રહે છે 12 વર્ષ પવિત્ર રહે છે અને એ તુલસી જ્યારે ઓમ તો ગણું તો જ્યારે જે મહા ભગવાન વિષ્ણુની મહારાણી કહેવામાં આવે છે લક્ષ્મીજીનો અવતાર છે જે તુલસી છે એ લક્ષ્મીજીનો અવતાર છે। જય બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા પ્રાચીન સ્થળો આવેલા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે। તેવી જ રીતે નારોલી ગામની આ તુલસી પણ મહાભારત કાળની ગવાહી આપી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તુલસીના છોડને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે મહાભારત કાળની ગવાહી આ તુલસીના ઇતિહાસને જાળવી રાખવા માટે પુરાતત્વ વિભાગે આ પ્રાચીન ધરોહરની કાળજી લેવી જોઈએ જેથી આ પ્રાચીન ધરોહરને જાળવી શકાય।